हेलो फ्रेंड्स, डिप्लोमा मैकेनिकल ई लर्निंग चैनल में आपनों स्वागत छे। तमने खबर है जैसे कि गई काले एक सर्क्युलर तो कि फाइनल सेमेस्टर ना जे स्टूडेंट छे एमनी जे एग्जाम छे ए ऑनलाइन मोड में छे, एमसीक्यू में। ओके, एनो वीडियो आपणे ऑलरेडी अपलोड करेलो छे। तो आ वीडियो नी अंदर आपणे वात करवाना छे कि तमारा जे एक्सटर्नल वाइवा होय छे जे फाइनल सेमेस्टर नी अंदर ए कई रीते कंडक्ट थवाना छे। ओके, तो वीडियो आखो जोजो जेथी तमने क्लियर थई जाय। ओके, तो आ पेरेग्राफनी वात करिए तो कि जे पण तमारा प्रेक्टिकल अने एक्सटर्नल वायवा छे जे फाइनल सेमिस्टरना अंदर जे स्टूडेंट भणे छे ए जे पण वायवा के जे पण सबमिशन छे ए कॉलेजनी ज, ओके, जे इंटरनल फेकल्टी हशे એના દ્વારા જ લેવામાં આવશે। જેવી રીતે તમે ગયા સેમની અંદર, ફિફ્થ સેમની અંદર જે રીતે તમારા કોલેજની ફેકલ્ટી જે રીતે તમારા વાયવા સબમિશન કર્યા હતા, ઓકે, એ જ રીતે આ વખતે પણ એવું જ થવાનું છે। ઓકે, એટલે ઘણા બધાના ડાઉટ હતા કે સર પ્રોજેક્ટ માટે કોણ આવશે, પ્રોજેક્ટ માટે શું કરવાનું। ઓકે, તો હવે તમારી કોલેજના જ ફેકલ્ટી જ તમારા વાયવા અને સબમિશન લેવાના છે। સો જેવું લાસ્ટ સેમમાં હતું એવું જ આ સેમની અંદર બી રહેશે, પણ એમને સ્પેસિફિક બ્રાન્ચ કીધી છે એ બ્રાન્ચ સિવાયના। ઓકે, કઈ કઈ બ્રાન્ચ છે તો કે આર્કિટેક્ટ ડિઝાઇન અને આર્કિટેક્ચર ડિઝાઇન સ્ટુડિયો જે જે બેચલર ઓફ આર્કિટેક્ચરની અંદર આવે છે, અને જે માસ્ટર એન્જિનિયરિંગ અને એમફામવાળા જે હોય છે જેમનું ફાઈનલ ફોર્થ સેમિસ્ટર હોય તેમને ડીપી ટુ આવશે। ઓકે, તો એ જે બે વસ્તુ છે, ઓકે, એ લોકો સિવાય બાકી બધા જ લોકોને કોલેજ લેવલ પર જ વાયવા સબમિશન થવાનું છે। એટલે ડીપી ટુ જેનો ફાઇનલ ડેઝર્ટેશનનો એક્ઝામ છે એ, અને જે લોકો બી આર્કમાં છે, ઓકે, એ લોકોનો ડિટેલ ટાઈમ ટેબલ જીટીયુની સાઇટ ઉપર અપલોડ થશે। ઓકે, બાકી બધાની જે રીતે કીધું એ પ્રમાણે કે તમારી જે એક્ઝામ છે એ કોલેજ લેવલ પર જ, સોરી, એક્ઝામ નહીં, સબમિશન, વાયવા, પ્રેક્ટિકલ વર્ક જે બી છે તમારું એ બધું જ કોલેજ લેવલ પર જ તમારી ઇન્ટરનલ જેન્ડોઝ ફેકલ્ટી હશે એ જ તમારું કન્ડક્ટ કરશે। ઓકે, તો આઈ હોપ તમારો જે ડાઉટ હતા કે ઘણા બધાના મેસેજ આવતા હતા કે સર વાયવા સબમિશન કઈ રીતે થશે, તે હવે તમારું ક્લિયર થઈ ગયું હશે। તો વિડીયો ફ્રેન્ડ મેક્સિમમ શેર કરજો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી જે વિડીયો આવવાના છે એનું તમને નોટિફિકેશન મળતું રહે। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।